આમ આદમી પાર્ટી દ્વારા 60 જેટલા રિક્ષા ચાલકોને મોંઘવારીના મારમાંથી સહન નહોતા, તેમના હુડ ફાટી ગયા હતા, જેથી કરીને 60 જેટલા રિક્ષાવાળાઓને મદદ આવી હુડ લગાવી આપવામાં આવ્યા, જેથી કરીને રિક્ષા ચાલકોમાં ખુશીની લહેર જોવા મળી હતી. મહત્ત્વની વાત કરવામાં આવે તો સાણંદ બાવળા રિક્ષા યુનિયનના કહેવાથી 10-15 દિવસથી અરજી પણ કરવામાં આવી હતી આમ આદમી પાર્ટી કાર્યાલયે, જેને કરીને આમ આદમી પાર્ટીના સમર્થક રિક્ષાવાળાઓ આજે કુલદીપસિંહ વાઘેલા જિલ્લા પ્રમુખ અને તેમની ટીમ દ્વારા અંદાજે 60 જેટલી રિક્ષાઓને સાણંદ બાવળામાં મફતમાં હુડ લગાવી આપવામાં આવ્યા હતા. સાણંદ બાવળામાં રિક્ષા યુનિયનમાં ખુશીની લહેર જોવા મળી હતી. કેટલા બધા રિક્ષાવાળા એવા હોય છે કે હાલમાં મોંઘવારીના સમયમાં તેમને પરવડતું ન હોય, પોતાના ઘરનું ગુજરાન પણ કરી શકતા ન હોય, ત્યારે તેઓ હુડ લગાવી શકતા ન હતા, જેને લઈને ફાટેલા હુડથી રિક્ષાઓ ચલાવતા હતા. પરંતુ હવે તેમને યુનિયનના કારણે અને આમ આદમી પાર્ટીના કારણે ખુશીની લહેર જોવા મળી રહી છે. ફાટેલા હુડના બદલે નવા હુડ થાય, જેથી કરીને દરેકના ગરીબ પરિવારના રિક્ષા ચાલકોમાં ખુશીની લહેર જોવા મળી હતી. આગામી દિવસોમાં પણ આવા પ્રયાસ કરવામાં આવશે, સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવશે તેવું આમ આદમી પાર્ટી દ્વારા જણાવ્યું હતું. પૈસા ખર્ચ થાય અને સારા કામમાં વપરાય તે આમ આદમી પાર્ટીનો આશય છે કે જે જરૂરતમંદ અને જેને જરૂર છે તેવા લોકોને આ ખુશી મળતી હોય છે, જેને લઈને આ હુડ બદલવામાં આવ્યા હતા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા. અને આમ આદમી પાર્ટીમાં જે જિલ્લા પ્રમુખ અને તેમની ટીમ દ્વારા 60 જેટલા રિક્ષા ચાલકોને સાણંદ બાવળામાં મફત હુડ લગાવી આપવામાં આવ્યા હતા.